જૂનાગઢ મહાનગરપાલિકાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, જેમાં વોર્ડ નંબર 1, 5, 9, 2, 10, 6, 2, 14, 3 એમ કુલ 8 બેઠક પર ભાજપે જીત મેળવી છે, જેમાં કોંગ્રેસ અને એનસીપીને એક પક્ષે સીટ મળી નથી. ભાજપમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહેવાલ દેવાંતાંગ જૂનાગઢ. આજે જ્યારે મતગણતરી હવે એટલે મતગણતરી ચાલુ થઈ ગઈ, પણ વધીને 2-3-12 વાગ્યા સુધી આખા જૂનાગઢની અંદર કેસરીઓ રંગ ફરી જશે એવી મને 100% ખાતરી છે. સાહેબ, ખાસ વિકાસના કામો માટેની જે હાલતી હતી ચર્ચા, એના વિશે આપણા દિવસમાં તો ખૂબ થયા છે. 500 કરોડના ખર્ચે મેડિકલ હોસ્પિટલ અને કોલેજ બની હોય, 500 કરોડના ખર્ચે નરસિંહ મહેતા યુનિવર્સિટી જ્યારે બની હોય, રોપ વેનું પૂર્ણતાના આરે છે કામ, નરસિંહની નગરી દત્તદાતા અને જે અંબાના માન બેસડા હોય એ જગ્યાએ પણ ખૂબ મિની કુંભ મેળો જ્યારે ડિક્લેર કરવામાં આવે, સિંહ દર્શનનું હમણાં ટૂંક સમયમાં ચાલુ થશે, આ જ રીતે ઉપરકોટનો 30 કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવશે, 60 કરોડના ખર્ચે જૂનાગઢનો જે મધ્યમાં આવેલું તળાવ એનો પણ વિકાસ કરવામાં આવશે. 5 વર્ષમાં કામ ખૂબ થયા છે અને હજી 5 વર્ષમાં ખૂબ કામ થશે. આપ કેટલી ટંકી ડેપ્યુટી મેયર પદે? હું 9 ટન છે અને 9 વર્ષથી ડેપ્યુટી મેયર છું. હું ટોટલ 6 ટન ચૂંટાડો, આ મારી 7મી ટન છે. 15 વર્ષ નગરપાલિકાનો પ્રમુખ રહ્યો, 5 વર્ષ વિરોધ પક્ષનો નેતારી અને 9 વર્ષ તો ડેપ્યુટી. ખાસ કોંગ્રેસ જ્યારે એમ કહી રહી છે કે અમારી બેઠકો વધારે આવશે, એની બેઠકો આવવાનો સવાલ જ નથી. કોંગ્રેસ વેર વિકેર થઈ ગઈ હતી, કોમ ખેંચાવો પીધા અને હાલત નો ઘણી ધોરી વગરની જે હાલત હોય ને, શેર પ્રમુખ છે એ ઘરે બેહી ગયા, આજે એને રાજીનામું દઈ દેવું પડે. ધારાસભ્ય ભીખાભાઈ જોશી જૂનાગઢના, એ પણ કોંગ્રેસના, એ ઘરે જઈને રોતા હોય કે મારી હાલત આ કોંગ્રેસે ખરાબ કરી લઈ હતી. એ દાવો ટોટલ પોપડ છે. 100% આપણા 2 કલાકમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી. 4800 ભાવે મદદ મળી જતા. અને આવતા દિવસોમાં કામગીરીમાં શું શું આપણે આપણો ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર, રાજ્યની સરકાર તેમજ જૂનાગઢ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની બહુમતી સાથે અમારી બોડી બેસી ગઈ છે અને અત્યાર સુધી રોડ રસ્તા ગટરના વિકાસના કામ કર્યા, હવે પૂરેપૂરું ઘર પાણીની પાઇપલાઇન ડોર ટુ ડોર ઉગાડવાની અમારી નેમ છે, એ અમે પૂરી કરશું. રોપવેનો પ્રશ્ન હોય કે તળાવનો વિદ્યુતીકરણનો પ્રશ્ન હોય, યાત્રા ગામ ડેવલપ કરવા માટેનો પ્રશ્ન હોય, ડેવલપમેન્ટ ઓથોરિટી, ઇન્ડિયા ડેવલપમેન્ટ ઓથોરિટી વગેરે સહકાર થાય, માનનીય નરેન્દ્રભાઈ મોદી અને વિજયભાઈનો સહકાર થાય જૂનાગઢના તમામ પ્રશ્નો.